રાજ્યમાં આ મહિને પણ ધોધમાર વરસાદ ગુજરાતના કેટલાક જિલ્લાઓને ગમરોડી શકે છે તો વિંડીના માધ્યમથી આપણે જોઈ લઈએ કે બે તારીખથી લઈને છ તારીખ સુધીમાં કયા કયા જિલ્લાઓમાં તેની સૌથી વધારે અસર દેખાશે કારણ કે બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે હવે એ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તો વિંડીના માધ્યમથી આપણે જોઈ લઈએ કે કયા કયા જિલ્લાઓમાં ક્યારે ધોધમાર વરસાદ આવશે તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી શકે છે અને કયા કયા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવશે હવે વિંડીના માધ્યમથી સૌપ્રથમ આપણે બે તારીખની વાત કરીએ તો બે તારીખે ધીમે ધીમે જે સિસ્ટમ આગળ વધી રહી છે તે તેની અસર ગુજરાતના દક્ષિણ ભાગમાં જોવા મળશે સુરત વલસાડમાં વાતાવરણમાં પલટો નોંધાઈ શકે છે અને ધીમે ધીમે સિસ્ટમ ત્યારબાદ મધ્ય ગુજરાત તરફ આગળ વધી રહી છે તો તેર ત્રણ તારીખની વાત કરીએ તો ત્રણ તારીખે વલસાડમાં સૌથી વધારે ધોધમાર વરસાદ વરસી શકે છે કારણ કે વલસાડમાં અહીંયા રેડ કલર સિસ્ટમ સક્રિય થયું છે અને રેડ કલર એટલે કે અતિ ભારે વરસાદ વરસી શકે છે ત્યારબાદ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ તેની અસર દેખાશે હળવોથી મધ્યમ વરસાદ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસી શકે છે રાજકોટ સુરેન્દ્રનગર ગોંડલ જૂનાગઢ આ તમામ જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો નોંધાવશે સાથોસાથ કચ્છના વિસ્તારમાં પણ અસર દેખાશે કચ્છના ગાંધીધામમાં પણ વાતાવરણમાં પલટો નોંધાઈ શકે છે અને ત્યાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે આ ઉપરાંત ચાર તારીખની વાત કરીએ આપણે તો ચાર તારીખમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તેની અસર દેખાશે ભાવનગરમાં પણ આપ અહીંયા જોઈ શકો છો કે ગ્રીન કલર આપ અહીંયા ભાવનગરની આસપાસ જોઈ શકો છો ભાવનગરના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે આ ઉપરાંત વડોદરા ચાર તારીખે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે વડોદરામાં ફરી એકવાર પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે કારણ કે આપ જોઈ શકો છો વડોદરાની આસપાસ જે છે રેડ કલરની સિસ્ટમ સક્રિય છે એનો મતલબ એ થાય છે કે વડોદરામાં ધોધમાર વરસાદ ફરી એકવાર વરસી શકે છે હવે વાત કરીએ પાંચ તારીખની તો પાંચ તારીખે મધ્ય ગુજરાતમાં સૌથી વધારે સંકટ તોળાઈ રહ્યું છે અને અમદાવાદ ઉપર આપ જોઈ શકો છો કે અમદાવાદમાં આજે કલર આપ જોઈ શકો છો યલો કલર છે એટલે કે હળવોથી મધ્ય વરસાદ વરસી શકે છે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં આ ઉપરાંત આ સિસ્ટમની અસર જે છે તે કચ્છ તરફ પણ દેખાઈ રહી છે તો કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ અથવા કે ધીમી ધારે વરસાદ વરસી શકે છે હવે વાત કરીએ પાંચ તારીખની સાંજના સમયની તો સાંજના સમય સુધી કચ્છ પર આ સિસ્ટમ વધારે સક્રિય થશે અને કચ્છના કેટલાક વિસ્તારોમાં તેની સૌથી વધારે અસર જોવા મળશે પાંચ તારીખની વાત

ફરી એકવાર ગુજરાત ઉપર પૂરનું સંકટ સેવાઈ રહ્યું છે અને બે તારીખથી લઈને છ તારીખ સુધીમાં ધોધમાર વરસાદ ગુજરાતમાં ફરી એકવાર આવશે